नमस्कार मित्रों, हूँ छू पालूभाई गढ़वी भजनानंदी। आज 17 जून 2022 अने सांजना लगभग 6:30-7 ना समयगाड़ा वच्चे हूँ आयो छू अहीं कच्छ मांडवी तालुकाना भाडा गामे। अने आ वीडियो ज्यांथी बनावी रह्यो छू ए स्थळ छे भाडा गामनी गौचर। मित्रों, आ वीडियो बनावानुं एक ज कारण छे કે આ વિડીયોમાંથી માત્ર કચ્છ નહીં પણ આખા ગુજરાતની અંદર કોઈ જોઈએ અને એનું અનુકરણ કરે, એ પોતાના ગામમાં પણ આનો કંઈ અમલ કરે આવું। કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે દરેક ગામને ગૌચર મળેલી છે આપણી સરકારની, એવી બંધારણ મુજબ કે જે ગામને જેટલો માલઢોર હોય માલઢોર મુજબ એને ગૌચર મળેલી હોય છે। તો ગૌચરની અંદર अनेक जगह बिनजरूरी जे वृक्षों छे जे आपणे कोई उपयोग में ना आवे के काम में ना आवे एवा वृक्षों ए गौचर ने ऊपर कब्जो कर लीधो। कच्छनी अंदर गांडो बावड़ अने गांडा बावड़ समान अमुक व्यक्तिओ कब्जो कर लीधो छे, तो एनी साफ सफाई थवी बहु जरूरी छे। કારણ કે એટલા બધા આપણે સ્વાર્થી પણ ન બનવું જોઈએ કે આપણો જ વિચાર કરીએ, આપણે પશુધનનો પણ વિચાર કરવો પડે, આપણે તો કીડીનોય વિચાર કરવો પડે। કારણ કે એ જીવ છે ને એ જીવનોએ આ ધરતી ઉપર એટલો જ અધિકાર છે। ત્યારે આ ગામની અંદર અહીંયા ગામના જ ગ્રામજનો દ્વારા અને જાગૃત ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું કે આ ગામને 225 એકર જેટલી ગૌચર, જેના ઉપર આ સમયની અસર થઈ અને આખી 225 એકરની અંદર ગાંડો બાવળ ફેલાઈ ગયો। અને અમારે નમન નમકીન નાના ભાડિયા દેવાંગભાઈ જળ સંચય જળ સંગ્રહ અભિયાન સાથે બહુ જાગૃતતા સાથે જે જબરદસ્ત એક કાર્ય કરી રહ્યા છે એવા દેવાંગભાઈનું આ ગામમાં આવવાનું થયું જળ સંચય અને જળ સંગ્રહ અભિયાન અંતર્ગત। અને વાત વાતમાંથી આ ગૌચર સફાઈ માટેની વાત નીકળી અને આજે આ વિડીયોની અંદર જે સામળાભાઈ અને આ ગામના ગ્રામજનો જે કંઈ આપ જોઈ શકો છો, એ લોકોને આ તરત કંઈક પરમાત્માની માં ભગવતી સોનબાઈની એવી કૃપા કે આ વાત દેવાંગભાઈ રજૂ કરીને આ લોકોએ સીધે સીધી આ વાતને વધાવી અને સીધી અમલમાં મૂકી દીધી। દાતાઓનો સહયોગ લીધો, સમસ્ત મહાજન નામની સંસ્થાનો સહયોગ લઈ અને જેટલો આ છેલ્લા 3 મહિનાથી કાર્ય ચાલી રહ્યું છે કે સમય ઓછો પડ્યો, બાકી હજી નકર આ 225 એકર જગ્યા સાફ થઈ જાત, પણ હવે ચોમાસું નજીક આવી ગયું છે, 2-5 દિવસમાં વરસાદ થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે હવે અત્યાર સુધીમાં આ બધાનો સહયોગ લઈ અને જે પોતે અહીંયા 24 કલાક આ ગ્રામજનો જે મીડિયાની અંદર આપ જોઈ શકો છો, દરેકે દરેક રાતના 8 વાગે દિવસના 8 વાગે સવારે ઉઠતાની સાથે પહેલી ફરજ જ કે પહેલાં આપણે ગૌચરની અંદર જે સાફસફાઈ જ્યાં છે કામ કેમ ચાલે ચાલો જોતા આવીએ। ત્યારે આ 225 એકરનો 40% હિસ્સો આ લોકોએ સાફ કરીને જે આ મેદાન આપણે દેખાય છે, 3 મહિના અગાઉ માત્ર ને માત્ર અહીંયા ગાંડો બાવળ હતો જે અત્યારે આ સફાઈએ થઈ ગઈ અને એની અંદર ખેડ પણ થઈ ગઈ ને અત્યારે પણ આપ વિડીયોમાં જોઈ શકો છો કે ત્યાં હજી મશીન ચાલુ છે, હજી કામ ચાલુ છે, 2-5 દિવસ હજી એક કાર્ય ચાલશે અને પછી આ કાર્યને અહીંયા માત્ર એક વિરામ ટૂંક સમય માટે, પૂર્ણ નહીં પણ વિરામ, અને વરી પાછું જ્યારે દિવાળી પછી સમય ઉચિત આવશે એટલે પાછી આ 225 એકરને સફાઈ માટેનો આ લોકો। ત્યારે આ વિડીયો બનાવી અને આટલું બધું બોલવાનું કારણ એક જ છે કે જેમ આ ભાડા ગામે અન્ય ગામોને એક પ્રેરણા મળે એવું કાર્ય કર્યું છે, ત્યારે બીજા અનેક ગામની અંદર દરેક ગામની પહેલી ફરજ તો ગ્રામની જે કોઈ ગામ હોય ગામની પંચાયતની બને છે, આ કામ કરવું એ ગામની પંચાયતનું કામ છે। પણ જો પંચાયતની અંદર જે કોઈ બેઠા છે એમને કદાચ ભગવતી આવા વિચાર ન આપે તો જાગૃત જે ગામની અંદર જાગૃત લોકો છે એને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આપણી પ્રકૃતિ અને ધરતી માતાની ઉપર જે કારણ વગરનું જે ભાર વધી રહ્યું છે એ ઓછું કરો અને આવા કંઈક આવા લોકોને કંઈક આમાંથી પ્રેરણા મળે, અનેક જીવોને આમાંથી કંઈક પ્રાપ્ત થાય એવા કાર્ય હવે કરવા રહ્યા। માત્ર ને માત્ર સમય તો જતો રહેવાનો છે, આજ છીએ કાલ આપણે નથી, પણ આવનારી પેઢી પોતે પણ આમાંથી કંઈક શીખે અને આવનારી પેઢી પણ આપણી આ પરંપરાને જાળવી રાખે એના માટે આપણે આવા બધા કાર્યો કરવા જ રહ્યા। એટલે આ ભાડા ગામની મુલાકાતે આવ્યો છું ત્યારે ભાડા ગામના દરેક ગ્રામજનોને હું
અભિનંદન આપું છું અને આ ગૌચર સફાઈની અંદર જેટલા લોકો જોડાયેલ છે એ બધા જ હું ચારણોને હું નતમસ્તકે વંદન દંડવત મારા વંદન છે. આ ભાડાની મુલાકાત લીધી એની પહેલાં કાઠડા ગામે ગયા હતા, ત્યાં કાઠડા ગામના જાગૃત સરપંચ ભારુભાઈ ગઢવીએ અને હમણાં તાજેતરમાં બે દિવસ પહેલાં જ માંડવીની અંદર શિવકથા ચાલતી ત્યારે શિવકથાના વક્તા ગિરિબાપુએ એમના ભારોભાર વખાણ કર્યા, એમની પ્રવૃત્તિના ભારોભાર વખાણ કર્યા અને એમાં અનેક લોકોએ એમાંથી કંઈક જાણવા મળે, શીખવા મળે અને એવું એમણે કાર્ય કર્યું છે. એવી જ રીતે કાઠડા અને ભાડા બે ગામની મુલાકાત મારા માટે આજની આનંદદાયક રહી છે અને આજે અહીંયા જળ સંચય જળ સંગ્રહ અભિયાન સાથે એના પ્રણેતા કહેવું તો ખોટું નથી, અત્યારના સમયમાં જે આ પાછી ફરી જે જ્યોત જાગૃત થઈ છે એના પ્રણેતા એવા દેવાંગભાઈ ગઢવી નાના ભાડિયા નમન નમકીન મારા મામા આજે અહીંયા છે, ત્યારે હું દેવાંગભાઈની મહેનત એ દેવાંગભાઈ પાસે મારો આખો વિડીયો એક અલગથી બનાવવો પડે એટલું બધું હું એમના માટે કહી શકું. એમની પ્રવૃત્તિઓ જે એમની વિચારધારા એમની કામ કરવાની પદ્ધતિ ત્યારે દેવાંગભાઈ પણ મારી સાથે અહીંયા આજે લઈ આવવામાં અહીંયા મને દેવાંગભાઈ મેન રોલ આજે દેવાંગભાઈનો છે કે આજે મને અહીંયા ભાડા ગામે બધા ચારણોથી મારા વડીલ ચારણોના મને દર્શન કરાવવાનો લાભ જે મળ્યો એ દેવાંગભાઈ થકી મળ્યો. ત્યારે દેવાંગભાઈને કહું કે આપ આજે આ જે ગૌચર સફાઈ અભિયાન ભાડા ગામે જે અન્ય ગામોને પ્રેરણા મળે એવું કાર્ય કર્યું છે ત્યારે આપ આપના શબ્દોમાં થોડું આપ પણ બિરદાવો એવી મારી અભ્યર્થના. નમસ્કાર મિત્રો, હું દેવાંગ ગઢવી જળસંચય અભિયાન મૂળ ગામ મારો નાના ભાડી મોટા ભાડીયા અને હાલે નાના ભાડીએ રહું છું અને સમગ્ર કચ્છની અંદર 10 તાલુકામાં જે કાંઈ અમે અમારું અભિયાન સમસ્ત મહાજન દ્વારા જે ચાલી રહ્યો છે એમાં મારી પોતાની સ્ટોરી હું રજૂ કરું તમારા સમક્ષ. તો આરતી ગ્રુપના સહયોગ અને પાલુભાઈના સહયોગથી નાના ભાડીયા અને મોટા ભાડીયા પૂરતો મારો અભિયાન હતો પણ છેલ્લા 4 વર્ષ થઈ ગયા પાલુભાઈના પાલુભાઈ ભજનાનંદીના સહયોગથી સમગ્ર કચ્છની અંદર જ્યારે અમારું અભિયાન ચાલુ છે ત્યારે અમે માંડવી તાલુકાના ભાડા ગામની અંદર અમે આવ્યા છીએ. હવે ખાસ વાત એક એવી કરવી છે જેને હું સંત કહું છું હર હંમેશના માટે એવા મનોજભાઈ સોલંકી રામકૃષ્ણ ટ્રસ્ટના જે પ્રમુખ છે જે કોકમાં એમને એક વાત એક બહુ મોટી કરેલી આ ગામની અંદર કે તમે કબૂતરખાનું પાલુભાઈ ન બનાવી શકશો ને તો હાલશે, કેમ કે 50,000 કે 25,000 કે 1,00,000 રૂપિયાનું કબૂતરખાનું બને ને 5 લાખનું પણ બને પણ તમારા કને કાંઈ ન હોય ને તો એક વડનો ઝાડ નાખી દો ગામની અંદર. તો વડનો ઝાડની આયુષ્ય ને 500 વર્ષ આયુષ્ય ઓછામાં ઓછી, તો એમાં ટેટા થયા 12 મહિના પક્ષી બધા પામી શકે, ખાઈ શકે, આહાર પણ મળી શકે. એટલે અબોલા જીવો માટે કબૂતરખાનું ન બનાવો તો હાલશે પણ એક વડનો ઝાડ નાખી દો. તો આ ગામના આગેવાનો ચાર સમાજના આગેવાનો એક સંકલ્પ વાસા દાદાની પેઢી નિમિત્તે એવો સંકલ્પ કરેલો ગામના લોકો 51 ગૌચર જે જમીન છે 51 વડના ઝાડ આ ગામની અંદર નાખવાનો એક સંકલ્પ નક્કી કર્યો છે. તો દરેક ગામો ગામ ભાડામાંથી એક પૈણા લઈ અને દરેક ગામની ગૌચરની અંદર 2, 5, 50, 100 જેટલી ગૌચર હોય એમાં આપણે વૃક્ષારોપણનું કામ કરીએ. એમાં પણ એવા વૃક્ષ વાવીએ 16 સંસ્કારના આપણી સંસ્કૃતિના ઝાડ છે કે ગાંડા બાવર કે કોનોગ્રોફ કે એવા નહીં કે વડ પીપળો કે કણજ ઉમરો એવા સારા ઝાડ વાવી અને પક્ષી માટે પણ જીવડિયાના સારા કામ થઈ શકે. હું દેવાંગ ગઢવી જળસંચય અભિયાન ગામ ભાડાથી બધાને કહું છું કે ભાઈ જળ બચાવો, જીવન બચાવો, જલે તો કલે. બધાને નમસ્કાર. ભાલુભાઈ તમારો પણ ખૂબ આભાર, મને આવો તક આપ્યો તમારી ચેનલ ઉપર. ધન્યવાદ દેવાંગભાઈ, ધન્યવાદ. મિત્રો ફરીથી આ માત્ર વાત ટૂંકીને ટચ એટલી છે કે જો આપણી આવનારી પેઢીનું ભવિષ્ય સારું ઈચ્છતા હોઈએ અને આપણે પણ સારું જીવન જીવવું છે તો બે વસ્તુ ઉપર હવે ધ્યાન આપણે દેવાનું છે. એક આપણી સંસ્કૃતિ જે અત્યારે નષ્ટ થવાના આરે ઊભી છે, જે આપણી ભારતીય ઋષિઓનો દેશ કહેવાય એ દેશની સંસ્કૃતિ જે અત્યારે કલંકિત થઈ રહી છે, જે સંસ્કૃતિનું જે પતન થઈ રહ્યું છે. તો ત્યારે સંસ્કૃતિ બચાવો, એક સંસ્કૃતિનું જતન સંવર્ધન થાય ને એની સાથે જ એવું પ્રકૃતિનું જતન સંવર્ધન એટલું ને એટલું જરૂરી છે. કારણ કે આપણે માનવ અવતાર એના માટે મળ્યો છે, આ ભગવાનની જે સર્જન કરેલું છે એનું જતન સંવર્ધન એનું ધ્યાન રાખવું અને ભગવાને જેમ બનાવ્યું છે એવું આપણે બનાવી રાખીએ આપણી આવનારી પેઢી માટે એ આપણી પહેલી નૈતિક ફરજ બને છે. આ વિડીયોમાંથી એટલો જ એનો સાર છે. જય માતાજી. અસ્તુત. બધાનો આભાર. ખૂબ ખૂબ જય.